આમાં આપણે વાંધો ના હોય તો એક સવાલ પૂછું, કારણ કે હવે લોકો એવું ચર્ચા પણ કરતા થયા છે કે ભારતમાં પણ હવે સેક્સ એજ્યુકેશન હોવું જોઈએ. એક બાજુ ટેકનોલોજીથી આટલો નુકસાન છે, લોકો વિકૃત થતા નજરે પડી રહ્યા છે, પ્રેમ શું છે અને વિકૃતતા શું છે એમાં ડિફરન્સ શોધી શકતા નથી, યુવતીઓ કે યુવકો છે એ સમજી શકતા નથી. એવામાં આ જે સેક્સ એજ્યુકેશનની વાત કરવામાં આવે છે, ખરેખર આ બેનિફિટ ફેક્ટર માની શકે ખરી આપણે? સેક્સ એજ્યુકેશનનો મતલબ એ છે કે સ્ત્રીને પુરુષ બંનેને ખબર પડે કે એ લોકોના એજ પર ચાર જે છે કે અંગ શું છે, લોકોના પ્રોસેસ શું છે, પ્રોસિજર શું છે, અને એમાં કોઈ હાયા વાલી વાત નથી. બિલકુલ, કારણ કે અનફોર્ચ્યુનેટલી એવું થાય છે કે ઘણા વાર પુરુષ બિલકુલ અંજાન હોય છે અને સ્ત્રી બિલકુલ અંજાન હોય છે પુરુષના અંગોને એ રીતે, રાઈટ? એક્સેપ્ટ કે પેલું જે હાઈ પોઈન્ટ ઓફ વ્યૂ, નોટ ફ્રોમ ધ સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂ થી નથી જોતા, લોકો શેમ શેમ પોઈન્ટ ઓફ વ્યૂ જોશે. બરાબર છે. એટલે થાય છે શું, એ લોકો કે એ લોકોને એવું ઈચ્છા થાય છે કે હવે આપણે જેને આરએનડી કરી આવીએ, એટલે જે આરએનડી ની ઈચ્છા છે, જ્યારે અગર એ લોકોને એનું એડ્યુકેશન, સેક્સ એડ્યુકેશન નો મતલબ એ છે કે તમે એડ્યુકેશન આપો કે ભાઈ આ રીતે, તને કે એડ્યુકેશન છે કે ભાઈ આ મારે ભગવાને જીભ આપી છે અને જીભનું કામ ખાવાનું છે અને આવા ટેસ્ટ આવે મારા જીભમાં, એને એડ્યુકેશન કહેવાય. એટલે આપણા માટે ખાવાનું એક સરળ ચીજ છે. સિમિલરલી આ સેક્સ માટે ઇટ ઇઝ સરળ કે ભાઈ ઘણીવાર બહેનોને ઘણા પ્રશ્નો હોય છે, ભાઈઓને બી ઘણા પ્રશ્નો હોય છે, અને આપણે મમ્મીને પૂછે ઘણીવાર મમ્મી જવાબ નથી આપતી, કારણ કે બિચારી મમ્મીને બી પેલું હાયાય વાળું માઇન્ડમાં છે, કારણ કે એમના મમ્મીએ બી આવું હાયાય માઇન્ડમાં મૂક્યું હતું. એટલે થાય છે શું કે જે આ હાયાયથી લોકોને ઉત્સુક, પણ ઘણી સંસ્થાઓ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે. ના, એ કાઉન્સેલિંગની પછી વાત છે. એટલે પોઈન્ટ, પહેલો પોઈન્ટ એ છે કે ભાઈ તમારું સેક્સ એડ્યુકેશન તમારે પહેલાથી આપશો તો શું તમને ખબર પડશે, કારણ કે એક એક્ઝામ્પલ આપું, ઘણીવાર જે રૂરલના છોકરાઓ છે જે આ લેબર ક્લાસ કે, એ લોકોને કોઈ છોકરી સાથે વાત કરતા ભી નથી આવડતી, કારણ કે આજ સુધી એના મમ્મી જે ભી પેલા ઘૂંટા મરાયા હોય, એની બહેનનું કઈ ઠેકાણું ના હોય, ઘણીવાર બહેન જ ના હોય, એટલે એના એને આજ સુધી છોકરી સાથે કઈ રીતે વાત કરવા આવડતી નથી. હવે જ્યારે એ આવી રીતે છોકરીઓ સામે એક્સપોઝ થતો નથી, એને આવડતું નથી, ને પછી પેલું પોર્નો બોર્નો જાય તો હવે જાય શું કરે, તો એને સીધું એજ્યુકેશન જ મળે, એને શીખે અને એ શીખે કે અમારા રીતે તૂટવાનું જોઈએ, એને બાકી બધું ના આઈડિયા આવતો હોય. એટલે ધેટ ઇઝ વાય સેક્સ એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, એન્ડ એના લીધે નહીં પણ સેક્સ એજ્યુકેશન જો ઇમ્પોર્ટન્ટ હોય તો આપે જે કીધું કે જે મટીરિયલ ઇઝીલી અવેલેબલ મળી જાય છે ટેકનોલોજીના માધ્યમથી, એની પર તો કોઈ કંટ્રોલ આપણે કરી શકતા નથી, આપણી પાસે સાયબર લો બી એટલા કામ કરતા નથી, તો શું કરી શકો તમે? એને તો અટકાવી શકતા નથી. જે એડ્યુકેશન અત્યારે મળી રહ્યું છે પેલું તૂટવાનું વાળું, પોર્નો વાળું મળી રહ્યું છે, આડાવાળા એડ્યુકેશન મળી રહ્યા છે, એટલે સેક્સ એડ્યુકેશન એ પોઈન્ટ ઓફ વ્યૂ થી જરૂરી છે. તાકી ને હું તો ખાલી જેન્ટ્સ ની વાત નથી કે જો લેડીઝ ની વાત બી કરું, કેમ, કારણ કે લેડીઝો ને બી આઈડિયા નથી કે ભાઈ એ લોકોના બોડીના કયા પાર્ટ છે, કયા પાર્ટ માં શું થાય છે, કયા ચેન્જીસ આવે છે, ઘણીવાર એ લોકોને બી આવી, ઘણીવાર સો એવરી ટાઈમ એ લોકોને બી આઈડિયા જરૂરી છે, એટલા માટે સેક્સ એડ્યુકેશન. મીનાબેન, એક સવાલ થાય છે, ઘણી સંસ્થાઓ સામાજિક કાર્યકર્તાની દ્રષ્ટિએ કામગીરી કરતા હોય